गुड मॉर्निंग विद्यार्थी मित्रों, जेके एम बीपीएस ऑनलाइन शिक्षण में आप सबनों हार्दिक स्वागत है। तो स्वाध्याय पोथी काढ़ो गणित धोरण एक अंदर आज आपने गणित गम्मत अंदर स्वाध्याय पोथी में कार्य करीशू। तो चलो खोलो विद्यार्थी मित्रों, तमने याद अपावी दऊं कि आपना एक थी छ प्रकरण पूर्ण थया, एटले कि आपनो प्रथम जे सेम छे ते पूर्ण थयो छे। तो हवे आजे आपने करीशुं मूल्यांकन एक, अभ्यासक्रम शुं छे प्रकरण एक थी छ जे आपने भणी ज गया छे। तो चलो पुनरावर्तन करिए आनुं। प्रश्न एक छे, सूचना मुजब करो। पहलू छे, चित्रनुं अवलोकन करी आपेल बॉक्स में अंदर माटे खरुं तथा बहार माटे खोटुं। अंदर माटे शुं करीशुं? खरुं, अने बहार माटे खोटुं। अहींया तमने थाळ आपेली छे, एमां वाटकी अंदर छे के बहार? अंदर छे ने, तो एना माटे आपणे शुं करीशुं? खरुं। अने ग्लास बहार छे एटले अहींया आवशे खोटुं। बाळको, तमे आ भणी ज गया छो तो तमने सरळ पड़शे। हवे चित्रनું અવલોકન કરી આપેલ બોક્સમાં સૌથી મોટા માટે ખરું અને સૌથી નાના માટે ખોટું। ચલો, આ ત્રણમાંથી સૌથી મોટું કયું છે? આ છે ને લેમ્પ, દીવાબત્તી, આપણે સ્ટ્રીટ લાઇટ કહીએ તે। તો આના ઉપર આવશે ખરું, અને સૌથી નાનું છોડ છે તો આમાં કરીશું આપણે ખોટું। બાળકો, મારી સાથે સ્વાધ્યાય પોથીમાં કાર્ય કરતા રહેજો। ચિત્રનું અવલોકન કરી આપેલ બોક્સમાં ઉપર માટે ખરું અને નીચે માટે ખોટું કરો। કોણ છે બ્રિજની ઉપર? છોકરો, તો એનામાં આપણે શું કરીશું? ખરું, કારણ કે એ ઉપર છે, છોકરી નીચે ઊભી છે, એટલે અહીંયા આવશે ખોટું। સમજ પડે છે ને? ચાલો પેજ પલટાવો। હવે ચોથું છે, ચિત્રનું અવલોકન કરી આપેલ બોક્સમાં દરવાજાથી નજીક જે હોય તેના પર ખરું અને દૂર હોય તો ખોટું। આ દરવાજો છે, નજીક કોણ છે? એમ્બ્યુલન્સ છે ને, તો એમાં આવશે ખરું। દૂર કોણ છે? લારીવાળા ભાઈ, તો ચાલો કરો ખોટું। પાંચમું, ચિત્રનું અવલોકન કરી આપેલ બોક્સમાં સૌથી લાંબા માટે ખરું અને ટૂંકા માટે ખોટું। લાંબુ કયું છે આમાં સૌથી? બોલો, આ, તો આમાં કરીશું ખરું। સૌથી ટૂંકું કોણ? વચ્ચેનું, તો કરો ખોટું। છઠ્ઠું, ચિત્રનું અવલોકન કરી જાડા માટે ખરું અને પાતરા માટે ખોટું। ચલો, કોણ છે જાડું આમાંથી? હાથીભાઈ, તો ચલો ખરું કરો। અને પાતરું કોણ છે? કૂતરો, તો આમાં આવશે ખોટું। સમજ પડે છે ને બાળકો? ચલો આગળ જોઈએ। સાતમું છે, ચિત્રનું અવલોકન કરી સૌથી ઊંચા માટે ખરું અને નીચા માટે ખોટું। ચલો, આ ત્રણમાંથી કોણ ઊંચું છે? નારિયેળીનું ઝાડ, તો આમાં આવશે ખરું। કેમ? તો કારણ કે આ ઊંચું છે, ને સૌથી નીચું આ રહ્યું તુલસી, તો આમાં કરીશું આપણે ખોટું। હવે આની અંદર સૌથી ભારે માટે નીચેનું નિશાની કરવાની છે તીરની, અને જે સૌથી હલકું હોય તેને ઉપરની નિશાની કરવાની તીરની, બરાબર? ચલો, સૌથી ભારે કોણ છે? ગેસનો બાટલો, તો નીચેની તીરની નિશાની કરીશું આ મુજબ, બરાબર? એરો ખેંચવાનો છે નીચેની બાજુએ। હવે હલકું કોણ છે? ઈટ કે પુસ્તક? પુસ્તક, તો ઉપરની બાજુનો એરો દોરીશું આપણે આ મુજબ, બરાબર બાળકો? ચલો આગળ જોઈએ। બોક્સની અંદર ગબડતી વસ્તુ હોય તેના માટે ખરું અને સરકતી વસ્તુ હોય તો ખોટું। તમને ખબર છે ને, જે વક્ર આકારમાં હોય છે તે ગબડે છે, ને જેની સપાટી નીચેથી સપાટ હોય તો તે સરકે છે। આમાંથી કોણ વક્ર આકારમાં છે? ગોળ આકારમાં? લખોટી, તો આ ગબડે ને, તો આમાં આવશે ખરું। હવે સરકે કોણ? પેન્સિલ, તો શું થાય? ગબડે પણ અને સરકે પણ, તો આવશે ના ડસ્ટર। ડસ્ટર ફક્ત સરકે છે, એટલે આમાં આવશે ખોટું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મૂલ્યાંકન એકનો પ્રશ્ન એક પૂર્ણ કર્યો। આશા છે તમને વિડીયોમાં સમજ પડી હશે। મેં જેમ કર્યું તમને કાર્ય કરાવ્યું તેમ તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર પેન્સિલ દ્વારા કરવાનું રહેશે। મળીશું બીજા વિડીયોમાં, બાય।